હાય મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, આપ બધા મજામાં જશો. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો બધાય દાયરાને રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. માતાજી બધાને ખુશ રાખે, તો સ્વસ્થ રહો, મસ્ત રહો ને એકદમ ખુશ રહો. જો હમણાં તો આપણે હાવ ધબધબાટી બોલે કામ નહીં, ને એક કોરા તડકો આને વરસાદ તો હમણાં આવ્યું કંઈ ને જ તો ને તેવું કંઈ આવે એવું ન કરતા થોડાક દેતા વરસાદે લોહી પીધું. વાદરા થાય ને ગાજવીજ ને સાટા, હજી વાદરા થાય કાતરો થઈ જાય ને, પણ ગાજવીજનું નહીં તોફાન ને. પણ ગરમીમાં હેકે નાખે હા ન લેવા તો એવી ગરમી થાય. પવન નીકળે પણ મોડો નીકળે. અત્યારે જો પવન હે વાગી ગયો એક ને આપણે કર્યું લોક ચાલો. આપણે હમણાં મગમાં આલીએ કામકાજ ખેતરમાં, ધબધબાટી બોલે માણસોને આપણે બધાને. તો હમણાં તો હા વવન ફેર થઈ ગયો, કારણ કે તડકા આવ્યા પડે ને. તો આપણે હજી એક પારીઓ મગનું મહારવાનું, હા બીજું હોય અડધા હતા તૈયાર કમ્પ્લીટ થઈ ગયા. બીજા બાકી કંઈ કામકાજ ચાલુ છે મગનું. હમણાં મગવાર્યું જ છે, વાઢવાના ને ફારવાના ને મહારવાના ને એવું બધું હાલે કામકાજ. ધબધબાટી બોલે. પછી મજૂરની રામાયણ લઈએ ને, કારણ કે બધાને ભેગા કામ થાય એટલે. અને બાજરો આપણો સાવ પાકે ફૂલ, તો આપણે પછી બાજરો વાઢવો જોશે માણસો ચડાઈ જાય તો. બાજરો હાવ પાકે ગયો, પછી વડે આ મગનું પૂરું થાય એટલે બાજરામાં સડી જશે. બાકી જો આમાં પવનનો અવાજ આવતો હે, જુઓ પવન હે.
બધી વણાવી ને પેલા વણાવી હતી તો પૂરી થઈ ગઈ આપણે 9 કિલાની. આજુ ફરી આપણા માટે 10 કિલાની વણાવ્યું ને બીજા આપણા સગામાં સારું પણ વણાવ્યું અને 12 કિલાનું વણાવ્યું ને 1 8 કિલાનું વણાવ્યું એટલે 31 કિલાની આપણી સેવ વણાવી હતી. જે આ દેશી સેવ હે એવું આપણે મગલા પરસુદીની આવે એ નહીં, આ દેશી ઘઉંના લોટની ઘઉંની હોય. જો હાવ સૂટી સૂટી એક એક કણ આપણી જે પરસુદીની સેવું આવે ને એવું કાંઈ ભેગ્યું ન બેતાને ઓલા પહેલાં હાથથી વણતા ના એટલે સારતા ન આવડે એટલે એ બેટલાને થતી ભગ્યું ભગ્યું પોળા જેવ્યું મટનું પોળું હોય ને જે પછી એ સૂટિયું કરવી પડે. એમાંય સૂટિયું થાય નહીં આવ્યું તો ન જ થાય સૂટિયું. આ બધું એક એક પણ છે આપણે આ સરસ એવું છે ને આપણે આજે બનાવ્યું છે એવું. આપણે આ તાવણીઓ છે ને ત્યાં તાવણીયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે ને હવે લઈ લઈએ સેવું આપણે, કારણ કે આપણે આજે બનાવવાની છે વધારે એટલે આ પાટેડિયામાં ઓરહ્યું નકંદ ટોપિયામાં થઈ જાય સામતું છે એટલે ટોપિયામાં ઉભરાય એટલે ન મેળાવે. આપણે આ વાટકા ભરે મોટા કસોરા હાઈ પછી એમાં નાખી દઈએ. તો આપણે એટલું પાણી ગરમ કરવા મૂક્યું આજે થોડુંક ઉકળાઈ જાય ને ઠાવકું પછી આપણે એમાં સેવું નાખીએ. પાણી ગરમ થઈ ગયું અને હવે આપણે છે ને આમાં સેવું નાખી દઈએ. આ સેવું છે ને ઘણી જાતનું થાય કે આમાં ગરમમાં પાણી નાખે નહીં થાય ઘીન ગર નાખે નહીં પછી આ રીતનાય થાય. આપણે ત્યાં આ રીતના બનાવીએ ને કાં ગરમ ઘીનો પાક પાણીમાં નાખીને બનાવીએ ને હેકેન થાય ઓલી આપણી પરસુદીને કેમ ઘીન હેકેન કરીએ. ભાઈ હમણાં એ ફાવતું નથી ખાવામાં મેર નથી આવતો ને જ ભાવતી બહુ એટલે અમે ત્યાં આ રીતના બનાવીએ અને કારક ઘર ઘીન ભેગા નાખી દઈએ પાણી ભેગા ને એ ઉતરે જાય પછી આપણે બનાવીએ. હમણાં જ્યાં બધી એવું બુડી જશે ને પાણી ઉભરાશે 3 વખત ઉભરાશે ને ઉભરાને આવે ને એટલે આપણે એવું સડી જશે. પાણીમાં ફીણ વળશે સફેદ થઈ જશે પાણી આખું ને ઘાટું થઈ જશે સડીશે એટલે. જો આ રીતના ઉભરાય એટલે હલાવવી પડે. દૂધને જેવું